નમસ્તે મિત્રો, હું છું પિયુષ ઝવેરી અને આજે આપણે શીખીશું ઇંગ્લિશ ટેક્સ્ટ બુક સ્ટાન્ડર્ડ 9 યુનિટ નંબર 5 રાની કી વાવ, રાણીની વાવ, પાર્ટ 2. મિત્રો, આપણો વારસો એ આપણા દેશની અને દેશવાસીઓની ઓળખનો અરીસો છે. આપણા આ વારસો આપણને ગૌરવ અપાવે છે. લોકોએ આપણા રાષ્ટ્રીય સ્મારકો, ઐતિહાસિક સ્થળો અને પુરાતત્વીય અવશેષોને ઓળખવા જોઈએ, તેમજ તેના સંરક્ષણમાં મદદરૂપ બનવું જોઈએ. આપણા પ્રાચીન અને મધ્યકાલીન સમયના તળાવો, સરોવરો, કૂવા, વાવ, કુંડ વગેરેને રાષ્ટ્રીય સ્મારકોની જેમ જ સાચવવા અને વર્ષા ઋતુમાં તેની ખાસ કાળજી લેવી જોઈએ. આવા જ એક સ્મારક રાની કી વાવ, જેને યુનેસ્કો દ્વારા વિશ્વ સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરેલ છે. આ યુનિટમાં આપણે રાની કી વાવ પગથિયાવાળા કૂવા વિશે શીખીશું. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુઝ ઓફ ગૌરી. આ વાવમાં ગૌરીની બધી જ 12 મૂર્તિઓ છે, નેમલી જેના નામ છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણ, રંભા, મહેશ્વરી, સાવિત્રી, ત્રિસંદા, ટોટલ એન્ડ ત્રિપુરા. દેવી ગૌરીની જે 12 પ્રતિમાઓ છે એના નામ આ પ્રમાણે છે: ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણ, રંભા, મહેશ્વરી, સાવિત્રી, ત્રિસંદા, ટોટલ અને ત્રિપુરા. બિસાઇડ્સ, આ ઉપરાંત દેર આર મેની સ્ટેચ્યુઝ ઓફ ગોડ્સ એન્ડ ગોડેસીસ. અહીં ઘણા બધા દેવદેવીઓની અનેક પ્રતિમાઓ છે, સચ એઝ જેવી કે ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્રા, ઇન્દ્રાની, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર એટસેટ્રા. અહીં દેવદેવીઓની ઘણી બધી મૂર્તિઓ છે, જેવી કે ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર વગેરે. ધેર આર ઓલ્સો સમ ઓફ ધ રેર સ્કલ્પચર્સ ઓફ ગોડ્સ. દેવોની કેટલીક ભાગ્યે જ જોવા મળે તેવી શિલ્પકૃતિઓ પણ અહીં છે. હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધ વિથ 4 હેન્ડ્સ. અહીં તમને ભગવાન બુદ્ધની 4 ભુજાઓવાળી મૂર્તિ જોવા મળે છે. ધ સ્ટેચ્યુ ઓફ રામા વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ, તલવાર અને ઢાલ સાથે શ્રી રામની પ્રતિમા. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી, તપસ્વીના રૂપમાં સૂર્યની મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બર્ડ્સ ઇન હિઝ હેન્ડ, હાથમાં રુદ્રાક્ષની માળાવાળી શિવની મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન, રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. ભારે અને કઠોર મુખ મુદ્રાને બદલે સૌમ્ય અને શાંત
મુખમુદ્રાવાળી પરશુરામની પ્રતિમા એટસેટ્રા વગેરે અહીં જોવા મળે છે. સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ. અમુક શિલ્પકૃતિઓ અહીંની સમકાલીન જીવનશૈલી, ફોક ટેલ્સ, લોકવાર્તાઓ, એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ, પ્રાણી અને માનવ સ્વભાવ, ઇટીસી એટસેટ્રા વગેરે દર્શાવે છે. દે રિવીલ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પચર્સ. તેઓ એટલે આ શિલ્પકૃતિઓ શિલ્પીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી કલાદૃષ્ટિ અને અનન્ય અજોડ એવી કલ્પના શક્તિનું દર્શન કરાવે છે. ધેર આર નિયરલી 300 સ્ટેચ્યુઝ ઓફ અપ્સરાસ. અહીં અપ્સરાની 300 જેટલી પ્રતિમાઓ છે. ધ સ્કલ્પચર્સ પ્રેઝન્ટેડ અ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ ઓન ધ ફેસીસ ઓફ ધ અપ્સરાસ. શિલ્પીઓએ અપ્સરાઓના મુખ ઉપર મનોભાવ અને સંવેદનાઓનો વિશાળ ફલક દર્શાવ્યો છે. ધે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન્સ. તેઓ આ મૂર્તિ ઉપર જુદા જુદા મિજાજ અને પરિસ્થિતિઓની વિવિધતા દર્શાવે છે. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. મોટાભાગની શિલ્પકૃતિઓ વિષ્ણુને તેમના 10 અવતારમાં દર્શાવે છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ વરાહ, વામન, નરસિંહા, રામ, કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની. સૌથી વધારે આકર્ષક શિલ્પકૃતિઓ આ પ્રમાણે છે અને તે છે વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુર મર્દિની. ધ અપ્સરાસ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ એડ ટુ ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ્ડ સ્ટ્રક્ચર. અહીં અપ્સરાઓની 16 વિવિધ શૃંગાર શૈલીવાળી વિરલ પ્રતિમાઓ છે જે તેના આકર્ષણ અને મોહકતામાં ઉમેરો કરે છે. ધ સ્ટેપવેલ ઓલ્સો ફોકસિસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર એન્ડ ઇટ્સ અ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર. આ વાવ તેના પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં તેના મહત્ત્વ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ એલેબોરેટ એન્ડ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ્ડ આર્કિટેક્ચર. આ વાવ પાણીની સપાટીની નીચે ખૂબ જ વિકસિત, ઝીણવટપૂર્વક રચના કરાયેલ અને અલંકૃત સ્થાપત્યનું ઉદાહરણ છે. ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા. તે ભારતમાં વાવના વિકાસની ગૌરવગાથા છે. ધીસ વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. આ વાવ એ એક વિશાળ અને જટિલ પ્રકારની પગથિયાવાળા કૂવા જેવી રચના છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ
તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ છે. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ્સ. ફર્સ્ટ, પહેલાં પૂરને કારણે, એન્ડ ધેન, અને પછી વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી, અને ત્યારબાદ સરસ્વતી નદીના પાણીમાં વિલીન થઈ જવાને કારણે આ વાવ કાદવની નીચે દટાઈ ગઈ હતી. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ. લગભગ 700 વર્ષ સુધી તે આ પ્રમાણે કાદવની નીચે દટાયેલી રહી. ધ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, ASI, ભારતના પુરાતત્વ વિભાગ દ્વારા ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ કાળજી લેવાઈ. ઇન ફેબ્રુઆરી 2013, ASI, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, નોમિનેટેડ ધીસ વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. ફેબ્રુઆરી 1913માં પુરાતત્વ વિભાગ દ્વારા આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરાઈ. વિથ ધ એક્સિલન્ટ ટીમવર્ક બાય ધ ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકારના સામૂહિક પ્રયત્નને પરિણામે ઇટ ગોટ રેકગ્નિશન બાય ધ યુનેસ્કો. યુનેસ્કો દ્વારા તેને માન્યતા આપવામાં આવી. મિત્રો, અહીં આ યુનિટ સમાપ્ત થાય છે. હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે, અને જો ખરેખર તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર પણ કરજો, જેથી તમારા મિત્રો પણ આ પ્રકારના વિડીયોનો અભ્યાસ કરી શકે. અને જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકોનને પણ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો અંગેની જાણકારી તમને નોટિફિકેશનથી મળતી રહે અને આ જ પ્રમાણે તમે અભ્યાસ કરતા રહો. ઓકે, તો આવા જ પ્રકારના સરસ મજાના વિડીયો લઈને ફરી પાછા જલ્દીથી મળીશું. બાય.